मित्रों आज आप धोरण सात अंदर सामाजिक विज्ञान की अंदर काले अपने पहलो पाठ भण्या था एना अंदर पहलो पाठ तो एनी अंदर प्रस्तावना थी। ए पहला पाठ नाम हतुं कि राजपूत युग नवा शासकों एना राज्यों। तो एनी अंदर हर्षवर्धन समयगाळा पछी जे उत्तर भारतनी अंदर अने दक्षिण भारतनी अंदर जे बे राज्यों छे मोटा राज्यों हता साम्राज्यों हता ए साम्राज्यों अंदर विविध सामंतशाहीओ स्वतंत्र थता अहींया विविध राज्यों स्वतंत्र थया अने स्वतंत्र थवाना कारणे विविध वंशजो स्थपाया अने नवा वंशजो स्थपावाना कारणे अहींया पोतानो जे विस्तार हतो ए विस्तार वधारवा माटे विविध वंशजोए पोताना राज्यनी अंदर विस्तार वधारवा माटेनो प्रयत्न करेलो। अने अहींया जे वंशजो छे ए वंशजो आपणे उत्तर भारतना अने दक्षिण भारतना बंने आपणे अहींया भणवाना छे। तो उत्तर भारतना राज्योनी अंदर पहेलुं छे કે ગુર્જર પ્રતિહારના પતન બાદ અહીંયા બે ભાગ પડે છે અને એના પતન પછી અહીંયા એક વંશ જ આવે છે ગઢવાલ વંશ। જે ગઢવાલ વંશ છે એ ગઢવાલ વંશની અંદર એનો જે સ્થાપક છે એ છે ચંદ્રદેવ, એટલે કે ચંદ્રદેવ છે એ ચંદ્રદેવ છે એ ચંદ્રદેવ અહીંયા ગઢવાલની અંદર પોતે પોતાનું રાજ્ય સ્થાપી અને પોતે રાજા બને છે। ત્યાં ચંદ્રદેવ છે એ ત્યારબાદ એના જે ભાઈઓ છે એટલે કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર આવે છે। તે આ વંશની અંદર ગોવિંદચંદ્ર રાજા છે એ વંશનો સૌથી વધારે પરાક્રમી અને પ્રતાપી રાજા છે। એને સૌથી વધારે યુદ્ધ પણ કરેલા એના કારણે એને વિસ્તાર પણ વધારેલો, સાથે સાથે એને પોતાના રાજ્યની અંદર જે પ્રજાજીવન છે એ પ્રજાજીવનને વધારે ઉત્કૃષ્ટ બનાવવા માટે આકર્ષક બનાવવા માટે એને પ્રયત્નો કરેલા, સાથે સાથે અહીંયા જે ચંદ્રદેવ છે એને એક ઉપાધિ આપવામાં આવેલી એટલે કે એને એક ઉપનામ આપવામાં આવેલું વિવિધ વિદ્યા વિચાર વાચસ્પતિ તરીકે તેને ઓળખવામાં આવે છે। અહીંયા જે ગોવિંદચંદ્ર છે એ ગોવિંદચંદ્રની પત્નીનું નામ હતું કુમારદેવી અને આ કુમારદેવી છે એ કુમારદેવી બૌદ્ધ ધર્મની સૌથી વધારે પ્રભાવિત થયેલી અને પ્રભાવિત થઈ જવાના કારણે અહીંયા શાક્ય અને એક બીજી છે એના વિશે એમને સૌથી વધારે પ્રભાવિત થવાના કારણે અહીંયા બૌદ્ધ વિહારનો એને જીર્ણોદ્ધાર કરાવેલો અને જીર્ણોદ્ધાર કરવાના કારણે તે ગોવિંદચંદ્ર છે સૌથી વધારે પ્રતાપી અને પરાક્રમી બને છે। સાથે સાથે અહીંયા જે વિદેશી આક્રમણ થાય છે જે ગજનીનું એ ગજનીના આક્રમણને બચાવવા માટેનો અહીંયા ગોવિંદચંદ્ર છે એ યુદ્ધ કરે છે અને અહીંયા વિદેશી આક્રમણથી ભારતને પણ બચાવે છે એટલે કે ગઢવાલ વંશને બચાવે છે। ઉત્તર ભારતના રાજ્યોની અંદર આપણે પહેલો ભણી ગયા ગઢવાલ વંશ, બીજો વંશ છે એની અંદરથી એક બુંદેલખંડ અને એ બુંદેલખંડ છે એની અંદર જે વંશજ થઈ ગયા એ વંશજનું નામ છે ચંદેલ વંશ અને એનો જે હાલનો વિસ્તાર આપણે જે વર્તમાનની વાત કરીએ તો વર્તમાન અત્યારે આ બુંદેલખંડ છે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। એના જે સ્થાપક છે બુંદેલખંડની અંદર ચંદેલ વંશનો જે સ્થાપક છે એ નન્નુક છે, એની જે રાજધાની છે એ ખજુરાહોની અંદર આવેલી છે અને સાથે સાથે અહીંયા ખજુરાહો છે એ આપણા ભવ્ય મંદિરોના કારણે અહીંયા અત્યારે વર્તમાનની અંદર તીર્થસ્થાન તરીકે એને ઓળખવામાં આવે છે। એને ભવ્ય મંદિરોના કારણે ખજુરાહોને વિશ્વ હિરાસતની અંદર એટલે કે વિશ્વ સાંસ્કૃતિક હિરાસતની અંદર એને સ્થાન પણ આપવામાં આવેલું છે। આ બુંદેલખંડની અંદર જે ચંદેલ વંશ છે એની અંદર જે થઈ ગયા રાજાઓનું નામ છે તો આપણે ચોપડીની અંદર જે આપેલા છે એ જ ભણવાના છે। તો એની અંદર ત્રણ રાજાઓ છે, એની અંદર યશોવર્મા, કીર્તિવર્મા અને પરમવીર દેવ છે। આની અંદર યશોવર્મા છે એ ખજુરાહોની અંદર વિષ્ણુ મંદિર બનાવેલું એને ભવ્ય મંદિર બનાવેલું યશોવર્મા પોતાના સમયગાળા દરમિયાન। સાથે સાથે અહીંયા આપણે જે પહેલા પાઠની અંદર ભણી ગયા કે ઇતિહાસ જાણવાનો જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોની અંદર અભિલેખો આપણા ભારતની અંદર સૌ પ્રથમ જો કોઈ અભિલેખો કોતરાવ્યા હોય તો એ અભિલેખો છે ચંદેલ વંશના રાજાઓએ કોતરાવેલા અને એ જે અભિલેખો છે એ આપણને દેવનાગરી લિપિની અંદર આપણને પ્રાપ્ત થાય છે અને એના ઉપરથી ચંદેલ વંશનો જે ઇતિહાસ છે, એમની જે સંસ્કૃતિ છે, એમની આર્થિક સ્થિતિ છે એના વિશેની માહિતી આ અભિલેખમાં આપણને પ્રાપ્ત થાય છે। અહીંયા ચંદેલ વંશના જે રાજાઓ છે એમણે શિવ મંદિર બનાવેલું, સાથે સાથે વૈષ્ણવ મંદિર બનાવેલું અને ત્યાં એમણે જૈન મંદિરો વગેરે મંદિરો બનાવી અને જે ધાર્મિક પ્રવૃત્તિઓ છે એ ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ આપેલો એના કારણે અહીંયા ખજુરાહોની અંદર સૌથી વધારે મંદિરો પ્રાપ્ત થાય છે। અહીંયા ચંદેલ વંશની અંદર જે શહેરોની વાત કરીએ અથવા જે મુખ્ય સ્થળોની વાત કરીએ તો એની અંદર ખજુરાહો સૌથી વધારે એમનું સાંસ્કૃતિક વારસા તરીકે જે નામ
આપવામાં આવેલું છે એ ખજુરાહો સૌથી વધારે એમનું મુખ્ય શહેર હતું. કાલિંજર શહેર છે, અહીંયા મહોબા વગેરે મુખ્ય શહેરો હતા. ચંદલવંશની અંદર જે ધાર્મિક મકાનો છે એ ધાર્મિક મકાનો પણ મળી આવે છે, અને ધાર્મિક મકાનો ત્યાં સૌથી વધારે જોવા મળે છે. સાથે સાથે પ્રજા કાર્યો એટલે કે પ્રજાના જે કલ્યાણના કાર્યો છે, પ્રજાને જે સુખાકારીના કાર્યો છે, એની અંદર વાવણી માટે અથવા પીવાલાયક પાણી લોકોને મળી રહે, પશુ પંખીઓને પાણી મળી રહે એ માટે અહીંયા જળાશયો બંધાવી અને એને સુભૂષિત કરેલા હતા. અહીંયા ચંદલવંશે એ અત્યારે આપણા ઇતિહાસની અંદર સૌથી મહત્ત્વનો વંશ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતના રાજ્યોની અંદર આપણે ત્રીજા નંબરનો જે રાજા એટલે કે વંશ છે એ છે માળવાની અંદર, જે પ્રદેશ છે માળવા પ્રદેશ, એ માળવા પ્રદેશની અંદર પરમાર વંશની સ્થાપના કરવામાં આવે છે. અને પરમાર વંશનો જે સ્થાપક છે એ કૃષ્ણરાજ છે, અને એ ઈસવીસન 820માં આ પરમાર વંશની સ્થાપના કરે છે. પરંતુ અહીંયા જે કૃષ્ણરાજના જે પછી જે રાજાઓ થઈ ગયા એ રાજાઓની અંદર સિયક રાજા, એ સિયક રાજા છે, એ સિયક રાજાને પુત્ર ન હતો, અને પુત્ર ન હોવાના કારણે એ દત્તક પુત્ર લે છે, અને દત્તક પુત્રનું નામ હોય છે મુંજ રાજા. અને મુંજ રાજા છે એ મુંજ રાજાના પુત્ર થાય છે, અને એ પુત્રનું નામ છે ભોજ. એટલે કે ભોજ છે એ પોતે પ્રજા એટલે કે જ્યારે રાજા બને છે ત્યારે પ્રજાની અંદર એક લોકપ્રિય ખ્યાતિ મેળવે છે, અને લોકપ્રિય ખ્યાતિ મેળવવાના કારણે આપણા ઇતિહાસની અંદર એ રાજા બને છે, એટલે કે મહત્ત્વનો રાજા બને છે. એના સમયગાળા દરમિયાન રાજા ભોજ જ્યારે રાજા બને છે ત્યારે એ રાજધાની એમની જે ઉજ્જૈન હોય છે એ ઉજ્જૈનમાંથી એ રાજધાની હટાવી એટલે કે એને સ્થળાંતર કરી અને ધારાનગરીમાં લઈ જાય છે, અને ધારાનગરીમાં લઈ જાય અને ત્યાં ધારાનગરીની અંદર એક મહાશાળાની સ્થાપના કરે છે. આ મહાશાળાની અંદર સંસ્કૃત વિષયનો અધ્યયન કરવામાં આવે છે, એની અંદર લગભગ 800 જેટલા ભણનારા જે અધ્યયન કરનારા વિદ્યાર્થીઓ હોય છે, વિદેશથી આવેલા લોકો પણ હોય છે, એની અંદર લગભગ 80થી વધારે ગ્રંથો પણ અહીંયા મળી આવેલા છે. અને એના કારણે ત્યાં આપણા જે સાહિત્ય સંસ્કૃતિ કલા વિજ્ઞાન એના વિશેની માહિતી અહીંયા જે મહાશાળા જે સ્થપાઈ એ મહાશાળામાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા રાજા ભોજ છે, એ રાજા ભોજ છે એ જ્યારે ધારાનગરીની અંદર એક સુંદર જે ટેકરીઓ આવેલી છે એ સુંદર ટેકરીઓની વચ્ચે એક નવું નગર વસાવે છે, અને નગરનું નામ આપવામાં આવે છે ભોજપુર નગર, કે જે વર્તમાન અત્યારે આપણું જે મધ્યપ્રદેશ છે એ મધ્યપ્રદેશની અંદર એને ભોપાલ રાજ્ય તરીકે આપણા જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, અને એ વર્તમાન સમયની અંદર મધ્યપ્રદેશનું અત્યારે પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ રીતે રાજા ભોજ છે એ આપણા પરમાર વંશની અંદર સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રાજા તરીકે એને સ્થાન આપવામાં આવેલું છે. ઉત્તર ભારતના રાજ્યની અંદર ચોથા નંબરનું આપણે આવે છે ચૌહાણ વંશ, એને ચાહમાન વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વંશના જે સ્થાપક છે એ વાસુદેવ છે. અહીંયા વાસુદેવ પછી જ્યારે 12મી સદીની અંદર અજયરાજ સાંગભરી રાજા ગાદી પર આવે છે, એટલે કે એના પછી અહીંયા જે અજયરાજ સાંગભરી છે એ પોતાની રાજધાની બદલાવે છે, અને રાજધાની બદલાવી અને અજય ભીરુ નગરની અંદર એક સ્થાપના કરે છે, કે જે અત્યારે આપણે વર્તમાન સમયની અંદર રાજસ્થાનની અંદર આવેલું અજમેર શહેર છે એ અજમેર શહેર તરીકે ઓળખવામાં આવે છે. આનું જે કનેક્શન છે ચૌહાણ વંશનું એ આપણા ગુજરાતના સોલંકી કાળની અંદર જે સોલંકી વંશ છે એ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની પુત્રીના લગ્ન ચૌહાણ વંશના રાજા અર્ણોરાજ સાથે કરવામાં આવે છે. અહીંયા અર્ણોરાજ છે, અર્ણોરાજનો જે પુત્ર છે સોમેશ્વર છે, પરંતુ સોમેશ્વરનો જે પુત્ર છે એ અહીંયા પૃથ્વીરાજ ચૌહાણ છે. હવે પૃથ્વીરાજ ચૌહાણના જે લગ્ન છે એટલે કે એની જે પત્ની છે સંયોગિતાના લગ્ન એક એટલે કે એના કનોજના રાજા જે છે ચંદ્ર, એ ચંદ્રની પુત્રી જયચંદ્રની પુત્રી છે એ પુત્રી સંયોગિતા એ પૃથ્વીરાજના જ્યારે એના જે સ્વયંવર હોય છે એ સ્વયંવરની અંદર આ પૃથ્વીરાજ ચૌહાણ શું કરે છે એને ભગાડીને લાવે છે. અહીંયા ભગાડીને લાવે છે ત્યારે અહીંયા જે જયચંદ્ર છે એ પૃથ્વીરાજને ગમતા નથી હોતા, એટલે એના કારણે એના સાથે યુદ્ધ કરે છે, એટલે અહીંયા યુદ્ધ કરે છે, અને યુદ્ધ કરવાના કારણે અહીંયા પૃથ્વીરાજ ચૌહાણ પણ જીતી જાય છે. પરંતુ સાથે સાથે અહીંયા જે વિદેશી આક્રમણ થાય છે ઈસવીસન 1191માં વિદેશી આક્રમણની અંદર શિહાઉદ્દીન મોહમ્મદ ધોરી નામનો જે છે મુસ્લિમ એ યુદ્ધ કરવા આવે છે, ત્યારે પ્રથમ વખત અહીંયા
मोहम्मद धोरी और पृथ्वीराज चौहान वच्चे युद्ध थाय छे। अने युद्ध थाय छे त्यारे अहींया पृथ्वीराज चौहान छे प्रथम वक्त तराईनी अंदर तराईना युद्धनी अंदर जीती जाय छे। त्यारबाद फरीथी एक वर्ष बाद थया पछी अहींया ईस्वीसन 1192 मां तराईनी अंदर पृथ्वीराज चौहान और मोहम्मद धोरी एटले के सिबाउद्दीन धोरी बंने वच्चे युद्ध थाय छे। अने ए वक्ते पृथ्वीराज चौहान छे ए बहु ज भोगविलासनी अंदर खटेपटे रहेतो होवाना कारण एना जे राज्यना जे प्रजा छे एना जे प्रधानो छे ए बधा आ पृथ्वीराज मोहम्मद धोरी छे एनी वळे थई जाय छे। अने एनी वळे थई जवाना कारणे बीजी वखत જ્યારે તરાઈના યુદ્ધની અંદર શહાબુદ્દીન ધોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણનો વધ કરી અને અહીંયા દિલ્હીની અંદર આખો જે ગાદી છે ગાદી બદલાઈ જાય છે અને ગાદી બદલાઈના જવાના કારણે અહીંયા દિલ્હીની અંદર આખું નવું જ શાસન સ્થપાશે અને એ સલંતન યુગની શરૂઆત થાય છે અને દિલ્હીની અંદર નવી જ સત્તાનો ઉદય થાય છે અને એ ઉદય થાય છે મુસ્લિમ યુગનો એટલે કે જે આપણે આગળ ભણવાના છીએ બીજા પાઠની અંદર એના વિશે આપણે આગળ વાત કરીશું। विद्यार्थी मित्रों जो तमने बधा ज वीडियो जोवा न मळता होय तो तमे ज्यारे यूट्यूब नी अंदर ज्यारे चैनल खोलो छो एटले के वीडियो जुओ छो एटले एना नीचे एक जे जिगरभाई साहेब ने आपणे जे नाम लखेलू जे चैनल छे एना नीचे अपलोड्स लखेलू छे ए अपलोड्स नी उपर तमे क्लिक करशो एटले जे बधा ज जेटला पण वीडियो अपलोड करेला छे ए बधा ज वीडियो तमने नीचे लाइनसर जोवा मळशे अने जे तमारे वीडियो जोवा होय ए वीडियो तमे क्लिक करी अने तमे जोई शको छो। ओके,